ગુડ મોર્નિંગ બાળકો ધોરણ ત્રણ આજે આપણે એમાં તો નવમો આપણી આસપાસ કેટલાક વાહનો અહીં આપણી આસપાસના કેટલાક વાહનો ચિત્ર આપેલ છે દરેક ચિત્ર ઓળખી વાહનો નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો રોડ રોલર ટેલર બમ્બો ક્રેન પોલિશવાન ટેક્ટર ટ્રેન ઓઇલ ટેન્કર ટોઈંગ વાન ટેમ્પો પોસ્ટવાન બુલડોઝર એમ્બ્યુલન્સ અને ફરતું દવાખાનું એમાં જોઈએ તો પહેલું ચિત્ર ટેલર મોટા ટ્રકને માલ સાથે ખેંચવા માટે ટેલરનો ઉપયોગ થાય છે તો ખાલી એમ લખશું ટેલર બીજું ચિત્ર જોઈએ તો આગ બંબો આગ બુજાવા માટે આગ બંબાનો ઉપયોગ થાય છે ખાલી જગ્યાએ લખશું આગ બંબો પછી જોઈએ ત્રીજું ઓઇલ ટેન્કર પેટ્રોલ ડીઝલ લાવવા માટે ઓઇલ ટેન્કરનો ઉપયોગ થાય છે તો ખાલી જગ્યાએ લખશું ઓઇલ ટેન્કર પછી જોઈએ ચોથું ફરતું દવાખાનું એટલે કે અત્યારે ઘરે ઘરે જે ગાડી આવી દવાખાનાની તેને ફરતું દવાખાનું કહેવાય છે દર્દીની તાત્કાલિક સારવાર માટે ઉપયોગી છે તો ખાલી જગ્યામાં લખશું ફરતું દવાખાનું પછીનું ચિત્ર આપેલું છે પોલીસ વાન પોલીસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગી થાય છે તો ખાલી જગ્યામાં લખશું પોલીસ વાન પછી જોઈએ તો ટોઈંગ વાન કોઈ પણ જગ્યાએ એક વાહન બગડી ગયું હોય તેને ખેંચીને લઈ જવા ઉપયોગી થાય છે તો ખાલી જગ્યાએ લખશું ટોઈંગ વાન પછી જોઈએ તો ટેક્ટર ટેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે તો ખાલી જગ્યા એમ લખશું ટેક્ટર પછી જોઈએ તો ક્રેન ક્રેનનો ઉપયોગ વજનદાર વસ્તુ ખેંચવા માટે થાય છે તો ખાલી જગ્યામાં લખશું ક્રેન પછી જોઈએ તો એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ દર્દીઓને દવાખાને લઈ જવા માટે અથવા તો લાવવા માટે ઉપયોગી થાય છે તો ખાલી કેમ લખશું એમ્બ્યુલન્સ પછી છે ટેન્ક યુદ્ધમાં ટેન્કનો ઉપયોગ થાય છે તો ખાલી કેમ લખશું ટેન્ક પછી જોઈએ તો રોડ રોલર તો રોડ રોલરનો ઉપયોગ બાળકો આપણે શહેરના રોડ બનાવવામાં આવતા ત્યારે માલનો દબાવવા માટે રોડ રોલરનો ઉપયોગ થાય છે ખાલી જગ્યામાં લખશું રોડ રોલર પછીનું ચિત્ર જોઈએ તો પોસ્ટવાન પોસ્ટ ઓફિસની અંદરથી ટપાલ લાવવા અને લઈ જવા માટે ઉપયોગ થાય છે તો ખાલી જગ્યામાં લખશું પોસ્ટવાન પછીનું ચિત્ર જોઈએ તો ટેમ્પો ટેમ્પોનો ઉપયોગ માલ સામાન લઈ જવા અથવા લાવવા માટે ઉપયોગી થાય છે તો ખાલી જગ્યા ટેમ્પો પછી જોઈએ તો બુલડોઝર બુલડોઝર મોટી મોટી ઇમારત તોડી પાડવા માટે ઉપયોગી થાય છે તો ખાલી જગ્યાએ લખશું બુલડોઝર હવે જોઈએ સ્વાધ્યાય એમાં જોઈએ પ્રશ્ન પહેલો નીચે આપેલા શબ્દો વડે મને ઓળખી મારું નામ લખો રોડ રોલર એમ્બ્યુલન્સ આગ બંબો પોસ્ટવાન ટેન્ક અને ટોઈંગ એમાં જોઈએ પેલું મારો ઉપયોગ આગ બુજાવા થાય છે તો શું આવશે આગ બંબો પછી જોઈએ મારો ઉપયોગ યુદ્ધમાં થાય છે તો શું આવશે ટેન્ક પછી જોઈએ હું રસ્તો બનાવવા માટે ઉપયોગી છું તો શું આવશે રોડરોલા હું ટપાલ લાવવા લઈ જવા ઉપયોગી છું શું આવશે પોસ્ટવાન મારો ઉપયોગ વાહન ખેંચી જવા થાય છે શું આવશે વાન પછી જોઈએ હું દર્દીને દવાખાને લઈ જવા ઉપયોગી છું તો શું આવશે એમ્બ્યુલન્સ હવે જોઈએ પ્રશ્ન બીજો નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવ એમાં જોઈએ પહેલું ખેતર ખેડવા ટેન્કનો કે ટેક્ટરનો ઉપયોગ થાય છે તો શું આવશે ટેક્ટરનો તો ટેન્ક ઉપર લીટો પછી જોઈએ બીજું મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ટેલરનો કે ફરતા દવાખાનાનો ઉપયોગ થાય છે તો શું આવશે ટેલરનો તો ફરતા દવાખાના ઉપર લીટો પછી જોઈએ વસ્તુને ઉચકવા ક્રેનનો કે ટેન્કનો ઉપયોગ થાય છે તો શું આવશે ક્રેનનો તો ટેન્ક ઉપર લીટો પછી જોઈએ પોસ્ટ વાનમાં કે પોલિશ વાનમાં પોલીસ હોય છે તો શેમાં હોય પોલિશ પોસ્ટ પોસ્ટવાન ઉપર લીટો પછી જોઈએ ઓઇલ ટેન્કમાં કે પોસ્ટ પોસ્ટવાનમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે તો કેમાં હોય તો કે ઓઇલ ટેન્કમાં પોસ્ટવાન ઉપર લીટો પછી જોઈએ તો માલ સામાન લાવવા લઈ જવા રોડ રોલર કે ટેમ્પો વપરાય છે તો શું આવશે ટેમ્પો વપરાય રોડ રોલર ઉપર લીટો પછી જોઈએ ઇમારત તોડી પાડવા માટે બુલડોઝર કે ક્રેન વપરાય છે તો શું આવશે બુલડોઝર વપરાય ક્રેન ઉપર લીટો પછી જોઈએ દર્દીની તાત્કાલિક સારવાર માટે આગબંબો કે ફરતું દવાખાનું ઉપયોગી છે તો શું આવશે ફરતું દવાખાનું આગ બંબા ઉપર લીટો પછી જોઈએ ત્રીજું નીચે આપેલા વાહનોના ચિત્ર જોઈને ખૂટા અક્ષરો મૂકી તેમાં નામો પૂર્ણ કરો તો પેલું ચિત્ર શેનું છે તો કે આગ બંબો તો અહીંયા ખાલી જગ્યામાં લખેલું છે આ ખાલી જગ્યા બ ખાલી જગ્યા તો અહીં લખશું આગ બંબો પછીનું ચિત્ર આપેલું છે છે તો કે રોડ રોલર તો અહીંયા રો લખેલું છે ડ રોલર પછીનું ચિત્ર કેટલું છે તો કે ટોઈંગ વાન અહીંયા લખશું ટો ઇંગ વાન પછી જોઈએ પ્રશ્ન ચોથો નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો તો બાળકો અહીં ચિત્ર આપેલું છે તેમાં તમારે રંગ પૂરવાનો છે આ પાઠ અહીંયા પૂરો થઈ છે થેન્ક યુ